નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ એક વાર્તા રજૂ કરી રહી છું. વાર્તાનું નામ છે સાચું ભણતર. આ વાર્તાની શરૂઆત કરીએ તો મયુર અને મયુરિકા બંને જોડિયા ભાઈ બહેન હતા. એક શાળાના એક જ વર્ગમાં ભણતા. બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, પણ હંમેશા મયુર જ માર્ક્સ વધારે લાવતો હતો. આ વખતે જ્યારે બંને જણાએ સાયકલની જીત પકડી ત્યારે પપ્પાએ એક શરત મૂકી દીધી. એ શરત કઈ હતી જોઈએ. એમણે કીધું, મારી પાસે એક જ સાયકલ લાવવાના પૈસા છે. તમારા બંનેમાંથી જે પણ ક્લાસમાં ટોપ કરશે તેને જ આ સાયકલ મળશે. પપ્પાની આ વાત સાંભળીને બંને ભાઈ બહેન ભણવામાં લાગી ગયા. પરંતુ મયુર કંઈક વધારે જ સ્માર્ટ હતો. એને ખબર હતી કે નંબર કેવી રીતે લવાય અને ટોપ કેવી રીતે કરાય. એ માત્ર એટલું જ વાંચતો અને યાદ કરતો જેટલું પેપરમાં પૂછવાનું હતું. ત્યાં જ મયુરેકાને ભણવાનો શોખ હતો. એ આખી આખી ચોપડીઓ, તેમાં આપેલા પાઠ, પાઠની વિગતો બધો જ ધ્યાનથી વાંચી જતી હતી. એટલામાં મયુર આવીને મયુરિકાને કહે છે, જો જોજે હા, સાયકલ તો મને જ મળશે. તું જો આટલું વાંચે છે એ બધું બેકાર છે. પરીક્ષામાં આ બધું નહીં આવે. મયુરિકા કહે, તને કઈ રીતે ખબર? મયુર કહે, અરે આજો પાછલા 3 વર્ષના પેપર આવ્યા છે. ટ્યુશનના સરે હંમેશા આમાંથી જ પરીક્ષાની તૈયારી કરાવી છે. મયુરિકા કહે, ઠીક છે, પણ મને નથી જોઈતો આવો શોર્ટકટ. પરીક્ષામાં જે પણ પૂછાશે એ આ ચોપડીમાંથી જ પૂછાશે ને. મને ભણવા દે, મને હેરાન ન કર. બંને જણાએ પોતપોતાની રીતે ભણવાનું શરૂ કર્યું. છેલ્લે બંનેની પરીક્ષા થઈ ગઈ. થોડા જ દિવસોમાં રિઝલ્ટ આવી ગયું અને મયુરે ટોપ કર્યું અને મયુરિકા બીજા નંબરે આવી. મયુર ખૂબ જ ખુશ થયો, કેમ કે હવે મયુરને સાયકલ મળી ગઈ અને એ બહુ જ ખુશ થયો. પછી મમ્મીએ મયુરને સમજાવ્યો અને કહ્યું, જો મયુરિકાને પણ સાયકલ ચલાવવા દેજે હં. પણ મયુર માને ખરો? એ જ દિવસે રાત્રે એ લોકો હોટલમાં જમવા ગયા. જમીને પાછા બહાર નીકળ્યા ત્યારે અચાનક જ બે વ્યક્તિ બાઇક પર કેમેરા સાથે એમની સામે આવ્યા. એ લોકોએ કીધું, અમે લોકો જીવન સાયકલનું પ્રમોશન કરી રહ્યા છે. આમાં બાળકો માટે એક નાનકડો ક્વિઝ શો છે. જે વિદ્યાર્થી બધા જ સાચા જવાબો આપશે તો જીવનની ટોપ મોડલવાળી સાયકલ ઇનામમાં મળશે અને સાથે સાથે આ સ્કૂલ બેગ અને બોટલ પણ. બંને બાળકોએ ક્વિઝમાં ભાગ લીધો. ક્વિઝમાં જે સવાલો હતા એ બધા જ એમના વિષય ચોપડીઓમાંથી જ પૂછાયા હતા. પરંતુ પરીક્ષાના પેપરની બિલકુલ અલગ. મયુરિકાએ ચોપડી બહુ જ ધ્યાનથી વાંચી હતી એટલે એણે થોડા જ સમયમાં બધા જ જવાબો આપી દીધા અને ક્વિઝનું પેપર સરને આપ્યું. સરે કહ્યું, શું વાત છે, તે તો સમયથી પહેલાં જ પૂર્ણ કરી દીધું ને, બહુ જ સરસ. મયુરે બહુ જ કોશિશ કરી પણ એને જવાબો ન આવ્યા. છેલ્લે એણે પેપર પાછું આપી દીધું. બંનેના પેપર ચેક કર્યા પછી સરે
परिणाम जाहिर कर्यु। आ क्विज़मां 100% परिणाम थी विजेता थनार विद्यार्थीनी छे मयूरिका। बधाए ताड़ियोना गड़गड़ाट थी मयूरिका ने वधावी लीधी। इनाम में मयूरिका ने साइकल मड़ी अने साथे साथे स्कूल बेग अने बॉटल पण मड़ी। मयूर हवे समझी गयो हतो कि आपना फक्त नंबर लावा माटे न भणवू जोईए पण ज्ञान वधारवा माटे पण भणवू जोईए। आपणे जे पण भणीए ए ऊंडाणमां याद रहे तेवू अने ज्ञान मळे तेवू भणीए। ओके विद्यार्थी मित्रों।